સિંધુ પરમહિતકારી આરણ્યવન અંશોને જોઈ વિચારવા લાગ્યા કે મારા અંશોને સુખી કરવા સારું મેં ઉત્પન્ન કર્યા હતા, પરંતુ અંતરલક્ષ વિના યથાર્થ સુખ પામી શક્યા નથી. એમ જાણી સજાતિ વિના સાચું સુખ કોણ આપે એવા વાત્સલ્ય ભાવ ઉત્પન્ન થવાથી સર્વ અંશો પણ કરવા દ્રષ્ટિ પ્રસારીને કૈવલક્ષ બક્ષિષ આપે છે. કઈ રીતે પોતાના અંતર સ્વરૂપમાં સ્થિર થઈ
કટીને ફક્ત એની આડત પહોંચે છે. એ આડત કૈવલ્યકર્તાનું એક ઐશ્વર્ય છે, અને એ ઐશ્વર્ય આપણને એટલે અંશને પ્રથમથી જ પ્રદાન કરીએ છીએ. અને એ આરત દ્વારા આરતી પરમગુરુ કરુણાસાગર ભગવાને રચી તે પ્રમાણે આપણે જટમટ રહેવાનું ગઈકાલે આપણે જણાવ્યું. આજે નરેશ સાગરભાવજી પોતાની આરત પરમગુરુને કઈ રીતે આપે છે, કયા પ્રકારે આરત આરતી કરે છે તે આપણને સમજાવે છે. કહે છે, પૂજ્ય શ્રી નરેશ સાગર મહારાજ કહે છે કે અનંત બ્રહ્માંડોમાં કર્તાની આપેલી સત્તાના અધિકારમાં રહી સર્વ દેવલોક રાજ્ય કરી રહ્યા છે. જે બ્રહ્માંડની અંદર જે પંચ મહાદેવતાઓ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ અને નિરંજન, એ દેવલોકની અંદર રાજ કરી રહેલા છે. પણ કોના સત્તામાં? કર્તાની આપેલી સત્તાના અધિકારમાં રહીને એ દેવલોકો રાજ કરી રહ્યા છે. તે સર્વે રાજ્ય કરતા અધિકારીઓના ચક્રેપટી, અધિકાર કોણ આપેલો છે? એ મહાન ચક્રેપટી મહારાજા, મહાન સમર્થ સર્વશ્રી શ્રેષ્ઠ પરમકૃપાનિધિ ભગવાન કરુણાસાગરની એકાગ્ર ચિઠ્ઠે હું આરત કરું છું. જે પરમગુરુની આરત કરવાથી કલ્યાણના મનોરથ સફળ થાય છે. તે સફળતાનો આદર કરી પરમગુરુના મેં સન્મુખ થયો છું. તે પરમગુરુના પરમપદને પામવાના અતિ ઉત્તમ ભાવરૂપ અગરબત્તી તેમજ ઉજ્જવઘટીનું સત્કર્મ કરવા કપૂરની શ્રેષ્ઠ સુગંધ આવતી હોય, પરમગુરુની આરતી કરતા ઇન્દ્રિય એટલે રજોગુણની 10 આકાંક્ષાઓ અને મન 111 બધીઓ અતિ વૃહભયા તીવ્ર વૈરાગના અગ્નિથી સળગાવી ત્યારે તેમાં રહેલી સર્વવાસનાઓ ભળી ગઈ. તેથી અંશની દ્રષ્ટિ પવિત્ર થાય છે. રજોગુણની જે 10 આકાંક્ષાઓ છે એ જ્યાં સુધી સ્ફૂર્ણલી જાગ્રત હોય ત્યાં સુધી એ 10 આકાંક્ષાઓ 24 કલાકમાં ઉઠ્યા જ કરે, અને એ આકાંક્ષાઓ ની મન સંયુક્ત એ 11 જે બટ્ટીઓ છે એ તીવ્ર વૈરાગ રૂપી એ અગ્નિની અંદર એને આપણે સળગાવવાની છે. જ્યાં સુધી વૈરાગ ધારણ ન થાય, વૈરાગ ન આવે ત્યાં સુધી આ બધી આકાંક્ષાઓ આપણને સતાવ્યા જ કરે છે. એટલે આ બધી આકાંક્ષાઓને વૈરાગ રૂપી અગ્નિની અંદર સળગાવી ત્યારે તેમાં રહેલી સર્વ વાસનાઓ બળી ગઈ, એથી અંશની દ્રષ્ટિ પવિત્ર થઈ છે. જ્યો રાજે ચમર શિર પર છત્ર ડડે કૌસ્તુભ મણી ઉડ તંત હિ શોભા નિજાનંદ ઘન શ્યામ હરે. મહાન સમર્થ પરમગુરુના તેજસ્વી લીલાટમાં કેશરનું ત્રિવેણી ભાલ તિલક મનોહર દીપી રહ્યું છે. તેમજ મહાપ્રભુના શિર ઉપર છત્ર ધારણ કરાવેલું હોય
બંને બાજુ છડીદાર ચમ્મટ દોડી રહ્યા છે. તમે પરમગુરુના કંઠમાં અમૂલ્ય કૌશુભ મણીનો હાર ધારણ કરેલો હોય એ મણીઓના તેજની સુંદર શોભા હૃદય ઉપર શોભી રહી છે. આ વર્ણન કરવાનું મુખ્ય કારણ કે જગતના અનંત રાજાધી રાજા ચક્રપટી મહારાજા એના શરીરની ઉપર આ બડી કૌશભ મણીનો હાર એમ કે ધારણ કરેલો હોય તે મણીઓના તેજની સુંદર શોભા હૃદય પણ ધારણ કરેલી છે. જગતની અંદર જો ચક્રપટી રાજા જો આટલું એના સંયમખંડની એના શરીરની અંદર આ બધા વસ્ત્રોનું અલંકાર અંગીકાર કરતો હોય તો પરમગુરુ તો અનંત બ્રહ્માંડના ચક્રપટી મહારાજા છે. તો એના શરીર પર કેવા અલંકારો શોભે એ દ્રવ્યસાગર બાબજી અહીંયા વર્ણન કરીને બતાવે છે. એવા કરુણામય પરમ કલ્યાણકારી નિજાનંદને આપનાર પરમગુરુનું શરીર ઘનશ્યામ વર્ણન એટલે અવિદ્યત ગતિના જમાવરૂપ હોય હરિ સ્વરૂપે રહેલું છે. બાજિંત્ર બહુ વિધ વિધ વાજે નિગમ વડે યશ હેજ કરી શારદ સુર સમીપ સબ થાડે અજબહ શ્રીપટી સુરત ધરી. મહાન સમર્થ પરમગુરુના અલૌકિક દેશમાં ચૈતન્ય બ્રહ્મ સાગરમાંથી ઉઠતા અનહદ નાદરૂપ બહુ પ્રકારના વાજિંત્રો જુદા જુદા મધુર અવાજથી વાગી રહ્યા છે. અહીંયા બીજી પ્રકૃતિના જે બધા ઘૂઘડા છે એ નથી, એની વાત નથી ખરી. અહીંયા તો બ્રહ્મસાગરમાંથી સોહંગરૂપી બ્રહ્મમાંથી જે ઉઠતી તે ચૈતન્ય લહેર, એ લહેરને જે નાદ છે એ નાદ અહીંયા મધુર અવાજથી વાગી રહે છે. એ નાદનો અનુભવ ક્યારે થાય કે જ્યારે અંશ પોતાની અંતર દશામાં એકરૂપ થાય, એના સોહમ ચરણની અંદર એકરૂપ થાય, એની દસે ઇન્દ્રિયો મન સહિત વૈરાગ્યની અંદર પ્રજ્વલિત થઈને ભસ્મીભૂત થાય, એવા સમયે જે નાદ ઉઠે છે એ નાદનો અવાજ ચૈતન્ય અંશ પૂછે સાંભળી શકે છે. અને સોહંગ બ્રહ્મની અમીનો હેદ જેનાથી અલૌકિક જીવન પામીને જીવે છે તે અમીરૂપ સહેજનું મૂળ કારણ યથાર્થ નહીં જાણી શકવાથી વેદો જેના જશ ગાતા ગાતા અટકી ગયેલા છે. જે સોહંગ બ્રહ્મની જે અમી જે અંશને અહોનિશ મળ્યા કરે છે એ બ્રહ્મની અમીનું વર્ણન ચારે વેદો પણ કરી શકવા સમર્થ નથી. એવા પણપટ દાતા પ્રગટ પરમગુરુની પાસે સન્મુખ ઉભા રહી સરસ્વતી જેવા દેવલોકો સહિત તેમજ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જેવા વિભૂતિવાન પુરુષો પણ પોતાની સુરતા ઢળીને પરમદયાળુના દર્શનની આરાત લાવી રહી છે. આવા જે સમર્થ પુરુષો છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સરસ્વતી જેના વાણીનું વર્ણન પણ કરી શકવા નથી સમર્થ નથી એવા મહાપુરુષો પણ પરમગુરુના
દર્શનની આરત લગાવીને લોભાઈ રહીને એને એક થશે અને દર્શનની આશા લગાવીને લોભાઈ રહેલા છે. સંત સજ્જન જન ત્રિય સબ ઠાડે અટકી સુરત કર યુગલ જોડી યેહુ ઉત્પન્ન અંશ આપ યુ જાની દ્રષ્ટ કરુણા સર્વ પર પસરી. પરમ કૃપાળુ પરમ ગુરુ અદ્વૈત કૈવલ સ્વરૂપ માટે જો દ્વૈત સ્વરૂપ ધારણ કરી જગત માત્રને પાવન કરવા આ જગતની અંદર વધાર્યા છે. વિષ્ણુ આપણા અગાર બોર્ડના બાહુબળનું અંગ છે, એ અંગમાં પણ પરમગુરુ લખે છે કે હે શકટા પડી, જો હું બીજું દ્વૈત સ્વરૂપ ન ધારણ કરું તો તમારો જે કૈવલ ગણી છે એ ચૌદ લોકની અંદર કોણ પ્રગટ કરે? એ કૈવલનો ધ્વનિને પ્રગટ કરવાને માટે મારે બીજું એક દ્વેષ સ્વરૂપ મારે ધારણ કરવું પડે. એટલે અહીંયા પણ નવી સાગર બાબજી એમ જ કહે છે કે અદ્વૈત કૈવલ સ્વરૂપ માટે દ્વૈનું ધારણ કરી જીવ માત્રને પાવન કરવા જગતમાં પધાર્યા છે. ગુરુ ધર્મમાં રહેલા અધિકારી સંત સજ્જનો તેમજ અનેક ગુરુ ભક્તિના અનુરાગી નર નારીની જોડી અતિ ઉમંગપૂર્વક પરમ ગુરુના સન્મુખ લક્ષ જ્ઞાનનો લાભ લેવા છૂટતાની મીચ માંડીને ઉભા રહ્યા છે. કરુણા સિંધુ પરમ હિતકારી આરટવાન અંશોને જોઈ વિચારવા લાગ્યા કે મારા અંશોને સુખી કરવા સારું મેં ઉત્પન્ન કર્યા હતા, પરંતુ અંતરલક્ષ વિના યથાર્થ સુખ પામી શક્યા નથી. એમ જાણી સજાતિ વિના સાચું સુખ કોણ આપે એવા વાત્સલ્ય ભાવ ઉત્પન્ન થવાથી સર્વ અંશો પણ કરુણા દ્રષ્ટિ પ્રસારીને કૈવલક્ષ બક્ષિષ આપે છે. દાસ અધિકારી શર્વાતીત ઈશ પડ સબકે શોહી પ્રભુ જન એલે સંગધારી. પરમ દયારુ ભગવાન કરુણા સાગરના અખંડ ઉપાસક અને સંપૂર્ણ જ્ઞાન ગતિના અધિકારી એવા પરમ ગુરુની અતિ આરત કરીને પૂજ્ય શ્રી નરેશ સાગર મહારાજ કહે છે, એ મહાન સમર્થ પરમગુરુની રીઝ પરમગુરુની પૂર્ણ રીઝ મળવાથી તેમની ચરણ રજનો અધિકારી થયો છે, જેનું નામ સગુણકૃત અને નિગુણ નિર્ગુણ અકૃત બ્રહ્મથી પાળ આવેલું છે એવા અનંત ઐશ્વર્યતાવાળા મહાન પરમ વિશેષ પરમાંશ પરમ કૃપાનિધિ સોહંગ પ્રણવ દ્વારા અંતર દશાના
સંત હરિજનની સાથે રમણ કરે છે. જે લોકોનો સોહમ પ્રણવ પરમગુરુના સોહમ સ્વરૂપ સાથે એકતા થયેલી હોય તો એવા સંત સોહમ પ્રણવ દ્વારા પરમગુરુની અંતર્દશાની સાથે સંત હરિજનો એકતા સાથે રમણ કરે છે અને પરમગુરુનો એ સોહમ ચરણનો આનંદ લે છે અને એનો અધિકારી બની જાય છે. મંગલાચરણ ભગવાન કરુણાસાગરના અખંડ ઉપાસક સંપૂર્ણ જ્ઞાન ગતિના અધિકારી પરમ પૂજ્ય શ્રી નરેશ સાગર મહારાજ કહે છે કે ઓહંગ પ્રણવના વિશે મારી સુરત અનુરતને સ્થિર કરી. એમાં સ્થિર કરવાનું છે જે ઓહંગ જે પ્રણવ છે એ ઓહંગ પ્રણવની અંદર અનુસરી જે સુરત અનુરત છે તેને સ્થિર કરી પરમગુરુનું જે સજાણ જાણ ચરણ શરણમાં વારંવાર નમસ્કાર કરું છું. તે અવિનાશી પરમગુરુ સમસ્ત લોકના સર્જનહાર એ અપાર ઐશ્વર્યતાવાળા અવિગત બીજ કરતાર છે. છતાં તે કરતાના સત્ય જ્ઞાન વિના તેમને ત્યજી જગતના લોકો જેને ઈશ્વર તરીકે માને છે તે સર્વ ઈશ્વરોના પણ ઈશ્વર એ ઈશ્વરોના ધણી એટલે દેશ એટલે વ્યસ્તી સમષ્ટિને દાણ કરી રાખનાર આદ્ય ગુરુ દસે અવતારોના શિરૂપણ મહાન સમર્થ સદગુરુ છે. તેના હુકમ પ્રમાણે વિશેષ ગતિના અંશો પણ આજ્ઞાને અનુસરીને વર્તન કરી રહ્યા છે. દેવન કે દેવ ભેવ વિત્ત વરજ તવિલો કહો સર્વાતીત સર્વગ્રહંશ અનુભવ અવિલો કહો. હે પરમ દયાળુ પરમ કૃપા નિધિ પરમ ગુરુ આપ સર્વ દેવોના દેવાધિ દેવ હોય પોતાના સ્વજાતિ અંશોને વિજાતિ જડ ઉપાસનામાં ફસાયેલા જાણી તે અંશોને મુક્ત કરવાના હેતુથી દેવવિત્ત વર્જિત કહેતા સગુણ નિર્ગુણથી પડ રહેલા અંશ અંશી પદની એકતાનો લક્ષ ભેદ બક્ષિશ કરવા નજર પસાડીને જોવા લાગ્યા ત્યારે જોતા જણાયો કે મારા વિના અંશોને નિજપટીનો મેરા કોણ કરાવશે. એમ વિચારી સર્વતીર્થ એટલે સર્વે દામોટી ન્યાર હોવા છતાં સર્વજ્ઞ ગતિએ અનેક અંશોને બાજ અલૌકિક દેવ દ્રષ્ટિના અખંડ અનુભવથી નિહાળતા અંતર્વૃત્તિમાં હેલ ઉત્પન્ન થવાથી અંશોને તારવાની ઈચ્છા કરી. પ્રથમ આંતર ચરણ
અંગ ચર્ચે નયેમ દળે વિપુ વિલાસક કરત નિવાસ જન સંત સુખડ નિજ ભવન સુડાય. હે અનંત દયારુ, આપે સ્વેચ્છાથી સર્વ અંશો પણ દયા કરીને પ્રથમ ચૈતન્ય ચીજ સ્વરૂપમાંથી પરમ વિભૂતિનું અંગ કહેતા પ્રભાવશાળી ચર્ચેન એટલે નિજ કરતાની અલૌકિક જાણને જણાવનાર ચમત્કારી દિવ્ય ચિહ્નોવાળું દિવ્ય શરીર ધારણ, એ શરીરને સોહમ શરીર પણ કહેવામાં આવે છે. સોહમ શરીર એટલે જે ચૈતન્ય ચીજ સ્વરૂપ છે ને બાપજીનું, એમાંથી જ એ પરમ વિભૂતિની અંગ જેને સોહમ શરીર ધારણ કરે છે, અને એ સોહમ શરીરને કોઈ જે બધા અનંત ચિહ્નો બાપજી આગળ લગાવેલા છે એ સોહમ શરીરને અંગીકૃત કરેલા છે, અને એ શરીર લઈને એ દિવ્ય ચિહ્નો લઈને પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર આ જંગુદ્વીપ નહીં પણ 14 લોકની અંદર ચેતાવવા માટે આ ચમત્કારિક ચિહ્નવાળું દિવ્ય શરીર ધારણ કરીને અહીંયા પધરાવે છે. એ વિપુ કહેતા કે આપનું રૂપ અખંડાનંદની મોજ આપવા વાળું હોવાથી જે કોઈ સંત સજ્જનો આપના શરણગત થયા તેઓ નિજ ઘરમાં નિવાસ કરીને સુધા એટલે અમૃતમય સકળતા પટીના પરમ સુખને પ્રાપ્ત કરી શક્યા છે. દિવ્ય તનુ ઘનશ્યામ બદન પર ચંદ્ર વિરાજત દ્વિગન કમલ દડી માય કૃપાનિધિ સુરત નિખારિત. પરમ વિશેષ પરમ દયાળુ પ્રભુનું પ્રગટ સ્વરૂપ એવું છે ઘનશ્યામ એટલે જ્ઞાન ગતિના જમાવરો, અતિ ગંભીર અને ગહેરું મહા તેજસ્વી છે. જેમ પાણીને પકડવું હોય તો પાણી હાથમાં રહી શકે, પકડાય પણ નહીં, પણ પાણીને એનું ઘનસ્વરૂપ જો બનાવી દેવામાં ભીજમાં મૂકવામાં આવે ને તો એ આપણાને સહેજા સહેજ પકડી શકાય છે. એટલે બાપજીનું જે ઘનશ્યામ સ્વરૂપ છે જેને સોહમ સ્વરૂપ કહે છે, એ જો ઘનશ્યામ સ્વરૂપ જે પ્રગટ સ્વરૂપ જો ન લઈને આવ્યા હોત તો આપણને એ મૂર્તિ આપણને દ્રશ્યમાન પણ થઈ શકતી ન હોત. એટલે એણે ઘનશ્યામ સ્વરૂપ ધારણ કર્યું એટલે જ્ઞાન ગતિના જમાવરૂપ અતિ ગંભીર અને ગહેરું મહા તેજસ્વી એ શરીર લઈને તે સમર્થ પ્રભુના મુખ ઉપર ચંદ્ર બિરાજેલો હોય તેમનું મુખ અતિ સુંદર સ્વભાવવાળું હોવાથી તેમના શીતળ નેત્રો અતિ સુંદર કોમળ જેવા ખીલેલા છે. આ એના સ્વરૂપનું વર્ણન બાપજી નરેશ સાગર બાપજી કરે છે. એવું ડીડીપીવાન સ્વરૂપ આપણા સદભાગ્યે આપણને જોવા મળ્યું છે, આપણને દર્શન કરવા મળ્યા છે. આપણે એટલા બધા અવભાગ્ય છે કે અત્યાર સુધીમાં જે કંઈ બી ઈશ્વરી અવતારો પુરુષો થઈ ગયેલા છે એનાથી કંઈક કરોડો અધિક ચડિયાટું પરમગુરુનું જે ઘનશ્યામ સ્વરૂપ આપણને એ જોવાનું લાવવા મળ્યું છે. એટલે કહે છે કે અતિ સુંદર કમળ જેવા ખીલેલા છે, અને નેત્ર કેવા છે, અતિ સુંદર કમળ જેવા ખીલેલા છે. એવા કૈવલ મોક્ષ દાતાની કરુણા દ્રષ્ટિ એટલે સમુદ્ર સમાન હોય અતિ પ્રસન્ન થઈ સર્વને નિહારી રહ્યા છે. Yeah.
ચરણ ચિન્હ બળ નેવ સંત સહુ સુનો સજન જન મંગલ કરન વિઘન હરણ દરત ધ્યાન પાવન કરન. આપણે શું બોલીએ ગણગણ? દરત ધ્યાન પાવન કરુણા, કરુણા નહીં પણ કરણ બોલવાનું, પછી નીચે કરુણા નિધિ આવે છે. એટલે કે મંગલ કરણ વિઘન હરણ દરત ધ્યાન પાવન કરન. હે પરમ શ્રેષ્ઠ પરમ કૃપાળુ પ્રભુ, ના ચરણ ચિહ્નોનો પ્રતાપનું વર્ણન હું શું વર્ણન કરવા માંગ્યો? એ સંત સજ્જનો તમે ચૂપ શુદ્ધ ચિત્તે સાંભળો. એ મહાન સમર્થ પરમ ગુરુના ચમળ કમળનું ધ્યાન દરવાટી પાપ રહિત પવિત્ર થાય છે. તેમજ મંગલ કરણ કહેતા તે પરમ ગુરુના ચરણ કમળ ચરણ પરમ કલ્યાણ કરનાર હોય. કાળ માયાના કર્મ કલેશ રૂપી વિઘ્નને હણી લઈ જન્મ મરણનો મહાડુથી કરે છે. કામાટિક વિયોગના મોહમાં પડ્યા દરેક અંશ પરમ કારણ દેહની અંદર એક અદ્વૈત આનંદનું એ આનંદ લેતો હતો, પણ કંઈક યોગો પછી એને દ્રષ્ટિ નીચે ઉતરી એટલે એ દ્વૈત સ્વરૂપમાં આવી ગયા. એટલે દ્વૈત મટન કહેતા કામાડી કીવીઓના મોહમાં પડ્યા, પરમકારણ દેહ છોડી દીધો એટલે મહાકારણમાં આવી ગયા, અને મહાકારણ એટલે પ્રકૃતિના વિનાશમાં પડ્યા. એટલે ત્યારે મન મોઢ એટલે મનના ઉમંગે કરી અધો દ્રષ્ટિએ નાશવંત સુખને ભોગવવા લાગ્યો. તેથી અંતસ્કરણમાં વાસનાનો જમાવ થયો. તે વાસનાના આવરણમાં સર્વ જીવોને ઘેરાયેલા જોઈ પરમ દયાળુ ભગવાન કરુણા સાગરે જગત પણ ખાડી એટલે ઘણી કરુણા કરીને જિજ્ઞાસી જનોના અંતસ્કરણમાં જાળી એટલે થયેલા વાસનાના જમાવને પોતે પરમગુરુ કૈવલ લક્ષ બોધના હથિયાર વડે ફેરી કહેતા ઉખડીને અંશને બચાવીને મર કરે છે. શ્રીમંત જોડી નારાયણ દાસ સ્તુતિ કરુણા કરો કરો મટી મમ હોળી. પૂજ્ય શ્રી નરેશ સાગર મહારાજ કહે છે કે હે કરુણાના સિંધુ ભગવાન, આપના ચરણ કમળમાં બે હાથ જોડીને શીશ નમાવી નમસ્કાર કરી વિનંતીપૂર્વક પ્રાર્થના કરું છું કે મારી બુદ્ધિ બહુ બોળી હોવાથી હું કંઈ સમજી શકતો, જેથી મારા પર કૃપા દ્રષ્ટિ કરીને જ્ઞાન ગતિ આપો. મનમતી મમ જાનકે
શાંતિ મમ જાનકે પશુ હૃદયમાં ઈચ્છા તડપને ગાવા ગુણ મહિમા. પરમ પૂજ્ય નરેશ સાગર બાપજી, પરમ કૃપાનિધિ ભગવાન કરુણા સાગરને વિનંતી કરી છે કે હે પરમગુરુ પટિદેવ, મારી બુદ્ધિ અશક્ત નિર્બળ થઈ ગયેલી હોવાથી એ પરમ દયાળુ મારા હૃદયમાં આવીને બિરાજમાન થાવ. કારણ કે મારા નિજ અંતર અંગમાં આપના મહાન પરમ પવિત્ર ગુરુનો મહિમા ગાવાની શુભ ઈચ્છા ઉત્પન્ન થઈ છે. ચૌદ લોક નું વર્ણન કરવાની ઈચ્છા કરે, કોઈ મૂંગો માણસ ચૌદ લોક ની ઈચ્છા કરવાનું વર્ણન કરે અટવાટો અને ગોળ ખવડાવે અને પૂછે ભાઈ ગોળ કેવો છે, તો એ મૂંગો માણસ શું વર્ણન કરે? એટલે નરેશ સાગર બાપજી કહે છે કે મૂંગો માણસ તેર કહેતા ચૌદ લોક નું વર્ણન કરવાની ઈચ્છા કરે, તેમજ કોઈ પગ વિનાનો અપંગ માણસ મેરુ પર્વત પર ચડવાના મનના મનોરથ પૂરા કરવાની ચાહના રાખે, એ પ્રમાણે બનવું અતિ અસંભવિત છે, એવી રીતે મારી હકીકત છે. કેવો મતલબ શું કે હું તો મૂંગો છું, અપંગ છું, છતાં પણ જો તમારી કૃપા દ્રષ્ટિ મારી પણ પડે તો આ એ વસ્તુ પણ મારા માટે સંભવિત છે. સજાણ કૃષિ સાક્ષાત અંતરજામી હોય, જેથી મારા અંતરની ગુપ્ત આશયને ઈચ્છાને આપ યથાર્થ જાણી શકો છો. પૂજ્ય શ્રી નરેશ સાગર મહારાજ કહે છે કે વાણી દ્વારા આપની પ્રાર્થના કરવાનું વચનોનું આરોપણ કર્યું એ તો ફક્ત નિમિત્ત માત્ર છે, તમને તો વચનોનું આરોપણ કંઈ પહોંચી શકતું નથી, પણ મારા વચનોરૂપી આ આરોપણ કરીને તમને પ્રસન્ન કરવાને માટે મેં પ્રયત્ન કર્યો છે. શ્રીમંત અક્ષર કી શાણ્ય જો ગાંધર્વ બાજા વિશે બજાવે તે શિવાણી. દ્રષ્ટાંત જેમ ગાંધર્વ કહેતા વાજા પેટી વગાડનાર પોતાના અંતરનો ભાવ ભળી હાથની ચાલવણીથી અક્ષરોની છણાવટ કરી સ્વરને બહાર કાઢે છે, તે જેવું બાજુ વગાડે તેવી એમાંથી વાણી નીકળે છે. એમ મારું શરીર પણ
વાજા પેટી જેવું હોય. પૂજ્ય શ્રી નરેશ સાગર મહારાજ પરમ ગુરુને અડીલ થઈને કહે છે કે મહાન સમર્થ શ્રીમંત કુવે પ્રભુ, મારા પણ કરુણા કરીને જેવો ઉચ્ચાર કરાવો છો એવો હું કરી રહ્યો છું. અંતમાં નરેશ સાગર બાપજી પરમ ગુરુના શુભમ શરીરનું સુંદર વર્ણન કરે, એના જે પ્રગટ ચિહ્નો, એવી તો પરિક્રમામાં પણ આપણે બધા ચિહ્નોની વાત કરે છે. એટલે નરેશ સાગર બાપજી તો એના સ્વરૂપને ઉજ્જવળ થઈ ગયેલા, અને એ એમ કહે છે કે હું તો તમારી ધૂળ બરાબર છું, રજ બરાબર છું, તમારો તો અલ્પજ્ઞ અંશ છું. એ કેટલી દાસત્વ ભાવ એનામાં છે, અને જાણે કે જીવ દાસત્વ પણ ન ધારણ કરે ત્યાં સુધી અધિકાર આપણો પ્રાપ્ત થતો. એટલે પરમગુરુને રીઝવવા માટે આપણે દાસત્વ પણ ધારણ કરવું પડે. નરેશ સાગર બાપજી જે પ્રમાણે વિનંતી કરી, એ વિનંતીને પણ આપણે યથા યોગ્ય રીતે પરમગુરુને વિનંતી કરીએ તો પરમગુરુ ચોક્કસ આપણા વિનંતીને માન આપીને આપણને એના સોમ શરણની અંદર કાયમ માથે રાખે એવી પ્રભુને પ્રાર્થના થઈ. શ્રીમદ કરુણા સાગર ભગવાન આજ સકર સ્વરાજ કમલેશ કૃતા કી કૃષ્ણ સ્વામી મહારાજ કી નંદ કરુણા સાગર ભગવાન કી નરેશ સાગર મહારાજ કી મહાન તપસ્વી વિક્રમ મહારાજ કી વડમ હમ સુખાનંદ મહારાજ કી શ્રી વિષ્ણુદાસ જી મહારાજ કી શાંતિદાસ જી મહારાજ કી નિખણદાસ જી મહારાજ કી શ્રી અવિચલદાસ જી મહારાજ કી સર્વ સંતન કી સર્વ દેવન કી કૈવલ ધામ કી ગુરુગરી શાર સાપણ કી કાયમ જ્ઞાન સંપ્રદાય કી ભારતી જગાચન પૂરણ ભાગ્ય મનુષ્યા તનુ પાયા જાકુ ઇચ્છત સુરી નર દેવરાયા ચાર ખાણ ચોરાસી ફેરી ઘટ ઘટ ગ્રભ વાસના ઘેરી બહોત જતન એહી અવસર આયા સોહી મૂરખ સારા જન્મ ગુમાયા.